गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर ની અંદર આપણે સબક્વેરી ની અંદર એની અને ઓલ સમજા. આજનો ટોપિક છે જોઈન. સમટાઇમ ઇટ ઇઝ નેસેસરી ટુ વર્ક વિથ ધ મલ્ટીપલ ટેબલ એઝ થ્રો ધે આર અ સિંગલ એન્ટિટીઝ. ક્યારેક એવી આપણી રિક્વાયરમેન્ટ એવી ઊભી હોય કે મલ્ટીપલ ટેબલ્સ હોય પણ એક સિંગલ એન્ટિટી તરીકે રિપ્રેઝેન્ટ કરવું હોય. ધેન અ સિંગલ એસક્યુએલ સ્ટેટમેન્ટ કેન બી મેન્યુપ્યુલેટેડ ડેટા ફ્રોમ ધ અધર ટેબલ. અને કોઈપણ એક સિંગલ એસક્યુએલ સ્ટેટમેન્ટથી એ બધા ટેબલનો ડેટા મેન્યુપ્યુલેશન થાય. તો જોઈન આર યુઝ ટુ એચિવ ધીસ. જોઈને આ એચિવ કરેલું છે. મેઇન વસ્તુ શું જોઈનનું? તો કે જ્યારે એવી સિચ્યુએશન ઊભી થાય કે જ્યારે મલ્ટીપલ ટેબલનો ડેટા આપણે એઝ એ સિંગલ ટેબલના આઉટપુટ તરીકે, એઝ એ સિંગલ એન્ટિટીના આઉટપુટ તરીકે આપણે જોતું હોય ત્યારે જોઈનનો યુઝ થાય છે. તો ટેબલ આર જોઈન ઓન કોલમ that have same data type, same width in table. જે ટેબલનું જોઈનિંગ કરવા માંગે છે અને જે કોલમ સાથે જોઈનિંગ કરવા માંગે છે એની ડેટા ટાઈપ, એની વિથ સેમ હોવા જોઈએ. ટેબલ ઇન ડેટાબેઝ કેન હેવ રિલેટેડ ટુ ઈચ અધર વિથ કી. ટેબલ અને ડેટા જે છે ને એ એકબીજા વચ્ચે કીથી રિલેશન થયેલા હોય. એટલે બે ટેબલ હોય, બે ટેબલ વચ્ચે કોમન શું હોય તો બે ટેબલ કોમન હોય કી હોય. કી કઈ હોય? તો પ્રાઇમરી કી ઇઝ અ કોલમ વિથ અ યુનિક વેલ્યુ ફ્રોમ ધ ઈચ ટેબલ, સોરી ઈચ રો. પ્રાઇમરી કી છે, પ્રાઇમરી કી જે કોલમમાં સેટ કરેલી હોય એમાં હંમેશા યુનિક વેલ્યુ હોય હરેક રોની અંદર. ધ પર્પઝ ઇઝ ટુ બાઇન્ડ ડેટા ટુગેધર. શું કરવા? તો કે ડેટાને જોડવા માટે અથવા ડેટાને એકબીજા સાથે જોઈનિંગ કરવા માટે એ યુઝ થાય છે એક્રોસ ધ ટેબલ, બીજા ટેબલ સાથે, વિથઆઉટ રિપીટિંગ ઓલ ધ ડેટા ઇન એવરી ટેબલ. બીજા બધાના ડેટામાં રિપીટેડ વેલ્યુ ન થાય એના માટેનું યુઝ થાય છે. તો આપણે પ્રાઇમરી કીનો કન્સેપ્ટ જોઈએ જ કે પ્રાઇમરી શું કહેતો, જે ફિલ્ડની અંદર તમે પ્રાઇમરી કી સેટ કરો છો એ ટેબલની અંદર ડેટા યુનિક રહે છે અને બીજા કોઈ પણ ટેબલનો ડેટા એડ કરો અને જો રેફરન્સ લીધો હોય તો જો પ્રાઇમરી ટેબલમાં રેકોર્ડ હોય તો એવા જ રેકોર્ડ ચાઇલ્ડ ટેબલમાં એડ થાય છે. તે પાછું અહીંયા થોડુંક રિપીટ કરી દીધું છે. જોઈન ઓપરેટર સ્પેસિફાઈ ધ હાઉ ટુ રિલેટેડ ટેબલ ઇન ક્વેરી. કઈ રીતે ટેબલની ક્વેરી ઇન ધ રિલેટેડ થાય છે એ તમને હવે કહેશે. જોઈનના ટાઈપ્સ છે ઇનર આઉટ જોઈન. જોઈનના ટાઈપ્સ છે ઇનર જોઈન, આઉટર જોઈન, ક્રોસ જોઈન અને સેલ્ફ જોઈન. આઉટર જોઈનના ત્રણ ટાઈપ્સ છે, લેફ્ટ જોઈન, રાઇટ જોઈન અને ફૂલ જોઈન. ટોટલ આટલા જોઈનિંગ છે આપણે. સૌથી પહેલાં ઇનર જોઈન. ઇનર જોઈન આર ઓલ્સો નોન એઝ ઇક્વી જોઈન. ઇનર જોઈન છે ને ઇક્વી જોઈન પણ કહેવામાં આવે છે બીકોઝ ઓફ ધેર વેર સ્ટેટમેન્ટ જનરલી કમ્પેર ધ ટુ કોલમ ફ્રોમ ટુ ટેબલ. કારણ કે જનરલી બે ટેબલના કોઈ પણ બે કોલમ બે ટેબલ, એટલે બે ની એક કોલમ થાય અને એ બેનું જોઈનિંગ થાય છે ઇક્વલ ટુ ઓપરેટર સાથે. બીકોઝ ધેર વેર સ્ટેટમેન્ટ, કે જે સ્ટેટમેન્ટ જનરલી કમ્પેર, મીન્સ કે મોસ્ટલી કમ્પેર થાય છે ટુ કોલમ ફ્રોમ ટુ ટેબલ, બે કોલમ વિથ બે ટેબલ વિથ ધ ઇક્વિવલન્ટ ઓપરેટર, મીન્સ ઇક્વલ ટુ ઓપરેટરથી જોઈનિંગ થાય છે. ધેર આર મોસ્ટ કોમન જોઈન યુઝ ઇન SQL પ્લસ. અને એ મોસ્ટલી કોમન થઈ ગયું છે ઇનર જોઈન. ધીસ ટાઈપ ઓફ જોઈન ઇઝ બાય ફાર ધ મોસ્ટ કોમન યુઝ. બરોબર, આ પ્રકારનો જોઈનો સૌથી વધારે કોમન યુઝ થઈ ગયો છે, ઉપર કીધેલું છે. ઇનફેક્ટ મેની સિસ્ટમ યુઝ ધીસ ટાઈપ જોઈન એઝ ડિફોલ્ટ જોઈન. અને ઘણી બધી એવી સિસ્ટમ છે કે જેને એ ડિફોલ્ટ જોઈન તરીકે પણ એને એક્સેપ્ટ કરેલું છે. ધીસ ટાઈપ of joint can be used in situation where the selecting only those row that have values in common in column specified in the on clause. અહીં on clause થયું છે, મીન્સ કે આ પ્રકારનું જ્યારે જોઈનિંગ છે ત્યારે સિચ્યુએશન યાદ રાખવાનું કે જ્યારે સિલેક્ટિંગ રોઝ કરવાની હોય ત્યારે એ ઓન પછી એક ઓન ક્લોઝ પછી સેટ થાય છે. એની સિન્ટેક્સ કહીશ ત્યારે તમને સમજાય કે શું કહેવા માંગે છે. સ્ટેટમેન્ટ ઇઝ એ રિક્વાયર્ડ, ઓન ક્લોઝ રિક્વાયર છે. એ સિન્ટેક્સમાં કહીશ એટલે તમને સમજાઈ જશે. ઇન સો ધ ઇનર જોઈન રિટર્ન ઓલ ધ રોઝ ફ્રોમ બોથ ટેબલ વેર ધેર ઇઝ મેચ. શોર્ટમાં શું કહે છે? તો કે ઇનર જોઈનની અંદર જે ઇનર જોઈન કરેલું હોય તો બે ટેબલમાં સરખા હોય એ રેકોર્ડ તમને અથવા એ રોઝ તમને મળે છે. હવે ઓન ક્લોઝ હું તમને કહું છું. આ એની આન્સિસલની સિન્ટેક્સ છે. સિલેક્ટ કોલમ વન, કોલમ ટુ, કોલમ થ્રી, ડોટ 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 કોલમ એન, જેટલી પણ કોલમ લેવી હોય એટલી, ફ્રોમ ટેબલ વન, ઇનર જોઈન ટેબલ ટુ,
બરોબર અહીંયા ઇનર જોઈન કીવર્ડ છે ટેબલ 1 નું ટેબલ 2 સાથે ઇનર જોઈન છે ઓન ક્લોઝ કીધું ઓન ટેબલ 1 ડોટ કોલમ નેમ ઇક્વલ ટુ ટેબલ 2 ડોટ કોલમ નેમ જો અહીંયા ઓન કીધું અહીંયા ઓન ક્લોઝ પછી તમારે સ્પેસિફાય કરવું પડે છે કે કયા ટેબલનું જોઈનિંગ કયા ટેબલ સાથે છે પ્લસ ઈ બે ટેબલના ફિલ્ડ પણ તમારે કહેવું છે આ ટેબલમાંથી આ ફિલ્ડ લેવાનું છે અને આ ટેબલમાંથી આ ફિલ્ડ લેવાનું છે અને ઈ બે વેલ્યુ મેચ કરવાની છે ઈ ઓન પછી ત્યાં ઓન ક્લોઝ રિક્વાયર કીધું છે ને આના માટે છે વેર કન્ડિશન ઓર્ડર બાય કોલમ 1 કોલમ 2 કોલમ 3 બરોબર આ છે આંસી સ્ટાઇલની જો તમે થીટા સ્ટાઇલ યુઝ કરતા હોય તો કાંઈ જરૂર પડશે નહીં આ છે થીટા સ્ટાઇલ સેમ છે અને ઓન દેખાડતો નથી પણ સામે ઇનર જોઈન વર્ડ પણ નથી યાદ રાખજો ઇનર જોઈન વર્ડ હશો તો ઓન જોશે ઇનર જોઈન વર્ડ નહીં યુઝ કરતો ઓન જોશે નહીં સેમ સિન્ટેક્સ છે સિલેક્ટ કોલમ 1 કોલમ 2 કોલમ 3 ડોટ કોલમ એન ફ્રોમ ટેબલ 1 કોમા ટેબલ 2 વે ટેબલ 1 ડોટ કોલમ નેમ ઇક્વલ ટુ ટેબલ 2 ડોટ કોલમ નેમ એન્ડ કન્ડિશન ઓર્ડર બાય કોલમ 1 કોલમ 2 કોલમ 3 બેની સિન્ટેક્સ સરખા જેવી જ છે પણ યાદ રાખજો કે જો ઇનર જોઈનનો કીવર્ડનો યુઝ કરો તો તમારે ઓન પછી બે ટેબલની ઇક્વાલિટીવાળું ફિલ્ડ લખવા પડશે અને જો નહીં હોય તો વેર પછી લખવું પડશે લખવું કોમન છે અથવા કમ્પલસરી છે હવે એનો પ્રેક્ટિકલ જોઈ હવે એક જોઈન ની કરી ફાઇન્ડ આઉટ ધ પ્રોડક્ટ્સ વિચ હેવ બીન સોલ્ડ ટુ ઇવન બાય રોસ એવા પ્રોડક્ટના નામ આપો કે જે ઇવન બાય રોસે વેચા છે ઇવન બાય રોસ મીન્સ ક્લાયન્ટ 00001 જે આપણો ફર્સ્ટ ક્લાયન્ટ હતો હાલો નો ખબર પડે તો કેમ જોવાની ક્વેરી એ પણ તમને પાછું શીખવાડી દઉં છું પહેલાં તમારે શું જોવાનું છે કોને વેચા છે તો કે ઇવન બાય રોસે અને શું વેચ્યું છે તો કે પ્રોડક્ટ્સ એટલે ઇવન બાય રોસે જે જે પ્રોડક્ટ વેચ્યા છે એના નામ તમારે અહીંયા ડિસ્પ્લે કરવાના છે તો ઇવન બાય રોસ ક્યાં મળશે તમને તો ક્લાયન્ટ મળશે ટેબલમાં હાલો અને પ્રોડક્ટ ક્યાં મળશે તો પ્રોડક્ટ મળશે ટેબલમાં હવે આ ટેબલ અને આ ટેબલમાં તમને કંઈ કોમન મળે તો કે એ બે ટેબલ તો કંઈ કોમન છે નહીં તો આ બે ટેબલમાં કોમન હોય એવું કેવું ટેબલ ગોતવાનું જેની અંદર આ બે મેચ થતા હોય અથવા બેની વેલ્યુ હોય તો જવાનું સેલ્સ ઓર્ડરમાં દેખાડો સેલ્સ ઓર્ડર સેલ્સ ઓર્ડરની અંદર C001 છે અને C001 છે હાલો એ મળી ગયું તો હવે પ્રોડક્ટ માસ્ટર વીધું તો કે સેલ્સ ઓર્ડર છે એ સેલ્સ ઓર્ડર ડિટેલ સાથે મેચ થયેલું છે આ ઓર્ડર નંબર સાથે હા ઓર્ડર નંબર રેડી અને આ પ્રોડક્ટ નંબર સાથે મેચ થશે પ્રોડક્ટ માસ્ટર એટલે અહીંયા ચાર ટેબલનું જોઈનિંગ છે બરાબર કઈ રીતે તો કે ક્લાયન્ટ માસ્ટરનું સેલ્સ ઓર્ડર સાથે સેલ્સ ઓર્ડરનું સેલ્સ ઓર્ડર ડિટેલ સાથે અને સેલ્સ ઓર્ડર ડિટેલ્સનું સેલ્સ ઓર્ડર ડિટેલ્સનું પ્રોડક્ટ માસ્ટર સાથે એટલે આ રીતે જોઈનિંગ કરવું પડશે હાલો ક્વેરી લખી ક્વેરી માટે સૌથી પહેલાં કનેક્ટ સ્કોટ ટાઈગર શું છે પ્રોડક્ટ નેમ સિલેક્ટ પીએમ ડોટ ડીએસસી ડિસ્ક્રિપ્શન ફ્રોમ પ્રોડક્ટ માસ્ટર પીએમ રેડી હાલો હવે એડ કરતા જાય આમાં પ્રિયમ આ અત્યારે હું થીટા સ્ટાઇલમાં લખું છું પછી આંસી સ્ટાઇલમાં લખીશ
dot આમે એક વેરી લખી નાખીએ, તમને એમ કે સાહેબ આ વેરી લખી નાખીએ કેમ લખીને, તો સમજાવું છું. સોરી, મેઇન વસ્તુ શું હતું તો કે મારે ડિસ્ક્રિપ્શન જોઈએ છે, એટલે પ્રોડક્ટના નામ જોઈએ છે, બરાબર. ક્યાં? તો કે જે પ્રોડક્ટ ઇવન બાયરોસે સેલ કરેલી છે તે. તો કરવાનું શું? તો સૌથી પહેલાં ક્યાં ટેબલ છે તમારે જોવાના, કે ભાઈ ક્લાયન્ટ ક્યાં છે, ઇવન બેરોસ ક્યાં છે તો ક્લાયન્ટ માસ્ટર ટેબલમાં, પ્રોડક્ટ ક્યાં છે તો પ્રોડક્ટ માસ્ટર ટેબલમાં. હવે એ બે ટેબલ વચ્ચે ડાયરેક્ટ કનેક્શન છે? ડાયરેક્ટ કનેક્શન મીન્સ કે એ બે વચ્ચે કંઈ કોમન આવે છે? તો કે નથી. તો હવે એવા ટેબલ ગોતવાના કે જેની અંદરથી અથવા જેના અંદરથી આપણે એ બે ટેબલને જોઈન કરી શકીએ. તો ડાયરેક્ટ સેલ્સ ઓર્ડરમાં જો અહીંયા ક્લાયન્ટ નંબરની મેં પ્રાઇમરી કી અથવા જે પ્રાઇમરીનો કીનો રેફરન્સ અહીંયા સેલ્સ ઓર્ડર ડિટેલ્સમાં લીધેલો છે, એટલે ક્લાયન્ટ માસ્ટર ડાયરેક્ટલી કનેક્ટેડ છે સેલ્સ ઓર્ડર સાથે. હવે સેલ્સ ઓર્ડર જો તો સેલ્સ ઓર્ડર પ્રોડક્ટ પ્રોડક્ટ માસ્ટર ટેબલ સાથે કનેક્ટેડ છે? તો કે નથી. તો સેલ્સ ઓર્ડર કોની સાથે કનેક્ટેડ છે? તો કે સેલ્સ ઓર્ડર ડિટેલ સાથે. હવે સેલ્સ ઓર્ડરનું સેલ્સ ઓર્ડર ડિટેલ સાથે કનેક્શન છે. હવે સેલ્સ ઓર્ડર ડિટેલ છે એમાં પ્રોડક્ટ નંબર આપેલા છે, રેડી. તો જુઓ, ક્લાયન્ટ માસ્ટર કનેક્ટ કરે છે સેલ્સ ઓર્ડર સાથે, સેલ્સ ઓર્ડર કનેક્ટ કરે છે સેલ્સ ઓર્ડર ડિટેલ સાથે, અને સેલ્સ ઓર્ડર ડિટેલ કનેક્ટ કરે છે પ્રોડક્ટ માસ્ટર સાથે. તો એ જ વસ્તુ મેં અહીંયા કરેલી છે. મારે શું જોઈએ છે? તો ડિસ્ક્રિપ્શન. તો સિલેક્ટ પીએમ ડોટ ડિસ્ક્રિપ્શન. પીએમ મીન્સ અહીંયા પીએમ છે એલિયાસ છે પ્રોડક્ટ માસ્ટરનો, ફ્રોમ પ્રોડક્ટ માસ્ટર. જો પહેલા દિવસ શું લીધેલી છે. પછી શું જોઈએ છે? તો ક્લાયન્ટ માસ્ટર સીએમ. ક્લાયન્ટ માસ્ટરનો અહીંયા ડેટા જોતો નથી, પણ મારે વેલ્યુ જોઈએ છે, એનો યુઝ કરવો છે, એટલે કારણ કે ઇવન બાયરોસ આપેલા છે અને ઈએમઆઈ જ મળશે. તો લખ્યું છે ક્લાયન્ટ માસ્ટર સીએમ. એ બે ટેબલે જોઈન કરવા માટે કોણ? તો કે સેલ્સ ઓર્ડર અને સેલ્સ ઓર્ડર ડિટેલ. તો એના માટે સેલ્સ ઓર્ડર માટે એસઓ લીધો છે અને સેલ્સ ઓર્ડર ડિટેલ માટે એસઓડી લીધેલો છે. કમ્પ્લીટ. હવે કનેક્શન, તો કે પ્રોડક્ટ માસ્ટર ટુ સેલ્સ ઓર્ડર, સેલ્સ ઓર્ડર ડિટેલ્સ સાથે, સેલ્સ ઓર્ડર ડિટેલ્સનું સેલ્સ ઓર્ડર સાથે, અને સેલ્સ ઓર્ડરનું ક્લાયન્ટ માસ્ટર સાથે, અને ક્લાયન્ટ માસ્ટરમાંથી પાછો ઇવન બાયરોસ. કમ્પ્લીટ. હવે ત્રણ ટેબલ કનેક્શન થઈ ગયા. અને કોનું? તો કે ઇવન બાયરોસ. પણ ઇવન બાયરોસ કોનું? તો કે ક્લાયન્ટ માસ્ટરનું. ક્લાયન્ટ માસ્ટર કોણ? તો કે સીએમ. તો સીએમ ડોટ નેમ ઇક્વલ ટુ ઇવન બાયરોસ. છેલ્લી એક વેરી આ છે. અહીંયા કન્ડિશન ન લખો તો બેયની વેલ્યુ તમને દેખાડે, પણ મારે જોતી નહોતી, મારે ખાલી ઇવન બાયરોસ જોવી છે, બરાબર. અહીંયા બધા પ્રોડક્ટના નામ મળી જશે જે જે વસ્તુ સેલ થઈ હોય એ, પણ મારે ખાલી ઇવન બાયરોસની જોઈ છે. જો તમને દેખાડું પાછી, અહીંયા કાઢી નાખું ઇવન બેરોસ, ખાલી કાઢી નાખું. હાલો એક જ મિનિટ, ઇવન બેરોસ કાઢું. અરે એન્ડ એ તો એન્ડ એ કાઢવું પડે, જોઈનિંગ છે ને, એટલે રેડે આવી ગયો. પ્રોડક્ટ માસ્ટર ટેબલની અંદર જે જે પ્રોડક્ટ આપેલી છે બરાબર, એ બધાનું નામ અહીંયા રિપીટ થયા છે. કઈ રીતે? તો કે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ પ્રમાણે એના 14-14 રેકોર્ડ તમને દેખાયેલા છે. એટલે આ 14-14 રેકોર્ડ આવ્યો સાહેબ, સેલ્સ ઓર્ડર ડિટેલ્સ, સોરી પ્રોડક્ટ માસ્ટર સાહેબ 7 રેકોર્ડ છે. તો 14 રેકોર્ડ કેમ આવ્યા? તો કે 14 રેકોર્ડ એટલે આવ્યા કે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલની અંદર 14 રેકોર્ડ છે, તો બધાના નામ એને દેખાયેલા છે. ઇક્વિઝન છે તો સૌથી વધારે રેકોર્ડ હોય એ ટેબલના બધા રેકોર્ડ ડિસ્પ્લે કરે, સીધી સી વાત છે. અરે ખાલી ઇવન બેરોસ કરી નાખવું એટલે ખાલી ઇવન બેરોસ ના દેખાડે, બરોબર. ઇવન બેરોસ ખાલી 1, 2, 3, 4, 5 પ્રોડક્ટ જ વેચી છે. જોઈ લઈએ આપણે જોવાનું કઈ રીતે. તો
तो कहीं यहाँ 001 से, सॉरी यहाँ 001 से, यहाँ 001 से, ऑर्डर नंबर 001, 003, 001 नहीं तो तीन ऑर्डर है 1 7 9 6 5 7 8 8 5 3 003 003 रेडी त्रणा अने बेया बराबर आ बे नंबर पास में रिपीट थता नहीं टोटल पांच आइटम थी गई तो ये पांच आइटम तमने अँ देखाय बराबर पांच आइटम में रेन्डमली तब एक चेक कर लियो अँ थी बराबर 3 4 5 3 3 4 5 3 3 4 5 3 में मॉनिटर है 00 में फ्लॉपी है જોઈ લે 144 અને મોનિટર હા રે આવી ગયું ભાઈ કમ્પ્લીટ. તો આ રીતે જોઈનિંગનો યુઝ થાય છે. આ મેં થીટા સ્ટાઇલનો યુઝ કર્યો છે, આંસી સ્ટાઇલનો યુઝ નહોતો કર્યો. એટલે બેઝિકલી થીટા સ્ટાઇલમાં એકદમ ઇઝીલી છે, આંસી સ્ટાઇલમાં થોડોક તકલીફ પડે કારણ કે એમાં ચાર ટેબલ છે. એટલે ઇનર જોઈન કરો તો ઇનર જોઈનની અંદર એક ટેબલ નેમ, ઇનર જોઈન અને બીજા ટેબલ નેમ, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું જેટલા પણ ટેબલ જોઈનિંગ હોય એ જોઈનિંગ માટે ઇનર જોઈનની આંસી સ્ટાઇલ એને થોડીક પ્રોબ્લમ આવી છે કારણ કે એમાં બે જ ટેબલ નામ લખેલા, ઇનર જોઈન અને ટેબલ ટુ, એટલે મેં આંસી સ્ટાઇલનો યુઝ કર્યો નથી. એટલે મોસ્ટલી તમારે જ્યારે યુઝ કરવાના હોય ત્યારે બે ટેબલનું જોઈનિંગ હોય તો તમે આંસી સ્ટાઇલ યુઝ કરો તો ચાલે. તો બે કદાચ વધારે ટેબલો જોઈનિંગ જ્યારે થતું હોય ને ત્યારે બેઝિકલી એનું થીટા સ્ટાઇલ જ યુઝ કરાય. કારણ કે આંસી સ્ટાઇલમાં તમને બે ટેબલ હશે, ફર્સ્ટ ટેબલ ઇનર જોઈન, સેકન્ડ ટેબલ, થર્ડ ફોર્થ ટેબલ હોય તો એનું જોઈનિંગ કઈ રીતે કરવું એ તમને આંસી સ્ટાઇલમાં દેખાશે નહીં. રેડી? આંસી સ્ટાઇલ કરવી હોય તો સેલ્સ ઓર્ડર અને સેલ્સ ઓર્ડર ડિટેલ્સ ટેબલનું કરી નાખી, અથવા પ્રોડક્ટ માસ્ટર અને સેલ્સ ઓર્ડર ડિટેલ્સનું સિમ્પલ સિલેક્ટ PM dot product number PN dot description comma SOD dot order number from product master PM ઇનર જોઈન સેલ્સ ઓર્ડર ડિટેલ્સ એસઓડી ઓન પીએમ ડોર પ્રોડક્ટ નંબર ઇક્વલ ટુ એસઓડી ડોટ ઉપરની ક્વેરી હતી ને એ જ ક્વેરી પાસે લખવું બરોબર, એના જેવી જ થશે. બે ટેબલ જોઈનિંગ છે એના જેવી જ થશે, આંસી સ્ટાઇલમાં છે. રેડી? 14 14 રેકોર્ડ ડિસ્પ્લે કર્યા, ઉપરની ક્વેરી લેખી, આજ કરી લેખી, એમાં કાંઈ ફેર પડ્યો નહીં. ક્લાયન્ટ માસ્ટર આપેલો હતો એટલે ક્લાયન્ટનું જોઈનિંગ થાય નહીં, એના માટે સેલ્સ ઓર્ડર ડિટેલ્સ સેલ્સ ઓર્ડર ટેબલ લેવું પડ્યું હતું. રેડી? તો સિમ્પલ એક્ઝામ્પલ એક હજી એક ક્વેરી કરાવી દો. હાલો પછી લેફ્ટ જોઈન્ટ રાઈટ જોઈન્ટ તમને આમાં જ કરાવી દઉં છું. ફાઇન્ડ ધ નેમ ઓફ ધ ક્લાયન્ટ હુ હેવ પરચેઝ સીડી ડ્રાઈવ, ફાઇન્ડ આઉટ ધ પ્રોડક્ટ ધેર ક્વોન્ટિટી ધેટ વિલ હેવ બીન ડિલિવર ઇન કરન્ટ મંથ. એટલે એમાં ફંક્શન યુઝ નથી કર્યો. ફાઇન્ડ ધ પ્રોડક્ટ નંબર ડિસ્ક્રિપ્શન ઓફ ધ મૂવિંગ પ્રોડક્ટ, મૂવિંગ પ્રોડક્ટ એ નોન મૂવિંગ વાળો પ્રોડક્ટ વેર કર્યું હતું બરોબર, એ જ કન્સેપ્ટનું અહીંયા મૂવિંગ કીધેલું છે એટલે રિપીટ જેવું થાય છે, નથી કરાવતો. ફાઇન્ડ ધ નેમ ઓફ ધ ક્લાયન્ટ હુ હેવ પરચેઝ સીડી ડ્રાઈવ, રેડી? એવા ક્લાયન્ટનું નામ ગોતો કે જેને સીડી ડ્રાઈવ પરચેસ કરેલી છે. આ ક્વેરી છે એના જેવી જ ક્વેરી છે બરોબર, એટલે કરાય છું બેઝિકલી તમને જલ્દી થઈ જાય. અગેન, ફર્સ્ટ ક્લાયન્ટ માસ્ટર ટેબલમાંથી નામ ગોતવાનું છે, ક્યાં ક્યાં ક્લાયન્ટ છે અને પ્રોડક્ટ આપેલું છે સેલ્સ, સોરી પ્રોડક્ટ માસ્ટરમાંથી નામ જોઈએ છે. શું જોઈએ છે? નામ. સિલેક્ટ નેમ જોઈએ છે, સીએમ ડોટ
name from client master CM. केमा जे product नाम जोईशे अले PM. Product master PM. केमा जे मलशे तो के sales order SO sales order details SOD where CM dot client number equal to SO dot client number and SO dot order number equal to SOD dot order number and SOD dot product number equal to PM dot product number and PM dot ESCR equal to CD drive. Table or view does not exist. Client spelling mistake here, CM dot name, client master MSD and CM pure MFP sales order. Even BIOS. Even BIOS છે એને સીડી ડ્રાઈવ નું સેલ કરેલું છે બીજા કોઈ even BIOS સીડી ડ્રાઈવ પરચેસ કરેલી છે બીજા કોઈ પરચેસ કરેલી નથી કમ્પ્લીટ તો આ રીતે ક્વેરી તમારે લખવી પડે આ એક સરખી જ ક્વેરી હતી એટલે પાછી અહીંયા રિપીટ કરાવેલી છે તો જ્યારે જોઈનિંગ ની ક્વેરી બનાવો ત્યારે મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે કઈ વસ્તુ જોઈ છે અને શું જોઈ છે અને કઈ રીતે મળશે જો ડાયરેક્ટલી મળે તો વાંધો નથી પણ જો ઇન્ડાયરેક્ટલી મળતી હોય તો કયા ટેબલનું જોઈનિંગ કયા રીતે છે એ તમારે જોવું પડે તો આ છે તમારું ઇનર જોઈન કમ્પ્લીટ આ નોન મૂવિંગ પ્રોડક્ટ વરી તમારા માટે છે આ બધી ક્વેરીઝ તમને આપેલી જ છે જે ક્વેરી નો રન થતી હોય મને પર્સનલી કોમેન્ટ કરી દેજો હાલે નેસ્ટેડ ક્વેરી ઇનર જોઈન અનસિસ્ટલ હવે અનસિસ્ટલની અંદર જુઓ અહીંયા ઓન કરીને ટેબલ વન ડોટ ઓન કરીએ ટેબલ વન ડોટ કોલમ નેમ છે ટેબલ ટુ ડોટ ડોટ કોલમ નેમ છે એટલે બે ટેબલ આપેલા છે અને ટેબલ જોઈનિંગ માટે અહીંયા આપેલું છે ટેબલ વન ઇનર જોઈન ટેબલ ટુ એટલે બે ટેબલ આપેલા છે ત્રીજું ચોથું પાંચમું ક્યાં લખવું કંઈ છે ને એટલે બેઝિકલી મોસ્ટ ઓફ થીટા સેલ જ યુઝ કરે છે કોઈ અનસિસ્ટલ યુઝ કરતા નથી કારણ કે ઇઝીલી થીટા સેલ ચેન્જ એ બધા આઉટર જોઈન છે આઉટર જોઈન્ટ છે ઇનર જોઈન્ટ જેવું જ છે પણ ફેર ખાલી એટલો પડે છે કે ઇનર જોઈન્ટ અને આઉટર જોઈન્ટમાં કે જો આઉટર જોઈન્ટ તમે કરેલું હોય તો એમાં તમને પૂછશે કે આઉટર જોઈન્ટના ત્રણ સ્ટેપ છે ફૂલ છે લેફ્ટ સાઈડ છે અને રાઈટ સાઈડ છે હવે શું કહે છે આઉટર જોઈન્ટ આર સિમિલર ટુ ઇનર જોઈન્ટ કોના જેવું છે તો ઇનર જોઈન્ટ જેવું જ છે બટ ધ ગીવ અ બીટ મોર flexibility when the selecting data from the related table this type of joint can be used in a situation where it is deserved bro kyare basically flexible che selection karo data flexible che aa kyare joint thai to select the all row from the table on the left regardless of whether the table ફરીથી ધીસ ટાઈપ જોઈનિંગ કેન બી યુઝ સિચ્યુએશન આ પ્રકારનું જોઈન ક્યારે થાય તો કે સિચ્યુએશન ક્યારે તો વિથ ડિઝર્વ ક્યારેક ટુ સિલેક્ટ ઓલ ડોર ઓફ ધ ટેબલ
ક્યારેક કોઈ પણ એક ટેબલની બધી રો તમારે જોતી હોય, પછી લેફ્ટ સાઈડનું, રાઈટ સાઈડનું કે બે સાઈડનું, રિગાર્ડલેસ વેધર ધ અધર ટેબલ હેવ વેલ્યુ ઇન કોમન, બીજી બધી વેલ્યુ, બીજા બધી વેલ્યુઝ કોમન છે, એન્ડ ધ એન્ટર એન્ડ નલ વેલ્યુ ધ ડેટા ઇઝ મિસિંગ, અને નલ વેલ્યુ હોય જ્યાં ડેટા મિસિંગ હોય. મેઇન પર્પઝ શું છે, જ્યારે જોઇનિંગ કરવું છે જે પણ તમારે કોઈ પણ એક ટેબલમાંનો ડેટા બધો જ હોય છે, એની અંદર વેલ્યુ મેચ થતી હોય તો મેચ થતી હોય તો પણ વાંધો નથી, નો મેચ થતી હોય તો પણ વાંધો નથી. એવા કેસની અંદર તમારા આઉટર જોઇનનો યુઝ થાય છે. રેડી? બેઝિકલી બે જ ટેબલ હોય ત્યારે, ત્રણ ટેબલમાં તો થાય જ છે. આ જ ટેબલની અંદર મેં ઇનર જોઇન વાળી ક્વેરી લખી હતી એક, અહીંયા ઓન છે, અહીં ઇનર જોઇન કર્યું છે, અહીંયા લેફ્ટ જોઇન કરી નાખો. રેડી? હા, ખાલી લેફ્ટ જોઇન કર્યું તેને 14 એટલે 15 ઉડાવ્યા. રીઝન શું છે તો કે જો લાસ્ટ રેકોર્ડની અંદર તમારે એક વેલ્યુ મિસિંગ છે, 1.22 ડ્રાઈવ છે, નોન મૂવિંગ પ્રોડક્ટ છે, તો એની વેલ્યુ અહીંયા આવતું રહેશે, અહીંયા ડોલ આવે છે. આ ખાલી અત્યારે સિમ્પલ સમજાવું છું, ડેફમાં હું આવતીકાલે તમને સમજાવીશ. સિમ્પલ છે કે બે જોઈન્ટની વચ્ચે ડિફરન્સ શું આવે. થેન્ક યુ.